1998ના વાવાઝોડા બાદ ઊભા કરાયેલા ખારેકના વૃક્ષો ધરાશાયી થઈ ગયા. ભુજપુર ઝરપરા વિસ્તારના ખાસ કરીને નાના કિસાનોને ઊભા કરવા સરકારે આગળ આવવું પડશે. તાજેતરમાં કચ્છ જિલ્લામાં ખાસ કરીને બાગાયતી ખેતીને તહસનહસ કરી જનાર વિનાશક વાવાઝોડા બાદ મુંદ્રા તાલુકાના ઝરપરા, ભુજપુર, બોરાણા વિસ્તારમાં ખારેકનું મોટા પાયે ધોવાણ થયું છે. વર્ષ 1998માં વાવાઝોડા પછી ઊભી કરાયેલી ખારેક 25 વર્ષ બાદ ફળ આપે તેવી થઈ હતી, જેનો સંપૂર્ણ નષ્ટ થઈ જતાં કિસાનો માટે ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ છે. તેમ જણાવતા ભુજપુરના રામભાઈ ગઢવીએ કહ્યું હતું કે ખાસ કરીને આ વિસ્તારના નાના કિસાનોને બાગાયતી ખેતી ઊભી કરવા સરકારશ્રીએ મદદ કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે આ વિસ્તારમાં મુલાકાતે આવનાર રાજ્યના મંત્રી શ્રી રાઘવજી પટેલની મુલાકાતને આવકારતા જણાવ્યું કે રાઘવજીભાઈ પાસે પણ આ અંગે રજૂઆત કરવામાં આવશે. મોટા કિસાનોને તો ખૂબ મોટા પાયે બાગાયતી ખેતીમાં નુકસાન થયાનું જણાવતા કહ્યું હતું કે ખાસ કરીને આ વિસ્તારના નાના કિસાનો છે અને બાગાયતી ખેતી કરે છે, તેમને ઊભા કરવા રાજ્ય સરકારે મદદ કરવી પડશે. શ્રી રામભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે મારું નામ રામસુમાર જસાણી છે. મોટી ભુજપુરના આથમણી વિસ્તારમાં મારી વાડી છે અને વાડીમાં 18 એકર જમીનમાં અમારો કરોડોનું નુકસાન થયું છે. બાગાયતમાં ખાસ કરીને શું શું નુકસાન છે? બાગાયતમાં ચીકુને નુકસાન છે, ખારેકને નુકસાન છે, આંબાને નુકસાન છે, દાડમને નુકસાન છે. પણ અમને ધોખો થાય છે, એક ખારેક અમે 25 સાલ 98ના સાયક્લોન પાછળ ઊભી જે કરી હતી એ બધો અમારો મહેનત તો ધૂળમાં ગઈ. ખાસ કરીને આજે જ્યારે મિનિસ્ટર આવવાના છે તો એમને તમે શું કહેવાના છો? એટલે રાઘુજી પટેલ આવવાના છે એ અમારો કહેતા હતા સરપંચ સાહેબ, પણ હવે એ તો એ રૂટિંગ પ્રમાણે અમે માંગણી રાખશું કે તમે જે વીમો કર્યા જ કરો છો કે ખેડૂતો માટે વીમોનો પ્રીમિયમ અમે સરકાર ભરે છે કાયમને માટે, તો સરકાર વીમો ભરે એટલે મારો ક્લેમ પાસ કદી ન કરે. પણ નાના નાના ખેડૂતો છે, લગભગ 1000 ખેડૂત હશે ભુજપુર, ઝરપરા, દ્રબ, નવીનાળ, બોરાણા એ વિસ્તારમાં ખારેકને ઝાડ છે, ખારેકને ઝાડ કાયમી માંગી ગયા છે. એના માટે કંઈ વીમો માટે કંઈ કરે તો એ સહાય પેકેજ આપશે એ તો એ ઠીક છે. અમારી માટે ચટણી છે એનો કોઈ સવાલ નથી, પણ મેઇન વસ્તુ છે નાના ખેડૂતોને ઊભા કરવા માટે. અને બીજું જે રોપા મોટા ઝાડ પડી ગયા છે એના માટે ટીસ્યુ કલ્ચરના જે ખેડૂત માંગે એ રોપા લાવી અને વાવણી કરાવી દે. ખાસ કરીને આ ખારકને ઊભું કરવા માટે કેટલા વર્ષ લાગે છે સાહેબ? ખારકને ઊભું કરવા માટે 5 વર્ષે ખાલી ફાલની શરૂઆત થાય છે, સેમ્પલ પૂરતો. 5 વર્ષ પછી 5 થી 10 વર્ષ પછી એ પોતાનો ફાલ આપે છે અને ખેડૂત માટે કંઈક આવક આપે છે 10 વર્ષે, અને 10 વર્ષ પછી હર વર્ષે આપતી રહે છે. ખાસ કરીને આ જે ખારક તમારી જે નુકસાન થયું છે, હા, એના પછી એને ઊભું કરવા માટે કેટલા વર્ષો લાગશે? સાહેબ અમારે ખારકની ખેતીને ઊભી કરવા માટે એ જ પ્લાન નવો બનાવવા માટે અમને 10 વર્ષ લાગશે. અને આ ખારકો ક્યાં ક્યાં જાય છે? અમારી ખારકો જાય છે કેરાલા જાય છે, બેંગ્લોર જાય છે, દિલ્હી જાય છે, સુરત જાય છે, બાંગ્લાદેશ જાય છે અને વિદેશમાં એક્સપોર્ટ પણ થાય છે. કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આજે કચ્છ જિલ્લાના પ્રવાસ દરમિયાન મુંદ્રા તાલુકાઓના ખેડૂતોને મળી સ્થાનિક બિપરજોય વાવાઝોડાનું કેટલું નુકસાન થયું છે તે અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે કિસાનોને થયેલ નુકસાનીનું સર્વે કરવા અને મુખ્યમંત્રી સુધી સ્થિતિનું રિપોર્ટ કરવા અમારી ટીમ અહીં આવી છે. અસરગ્રસ્ત ખેડૂતોને પૂરતું વળતર મળશે તેવી રજૂઆત હું સરકાર પાસે કરીશ. આજે અમે કચ્છમાં બિપરજોય વાવાઝોડાના પરિણામે ખેતીના પાકો અને એમાં ખાસ કરીને બાગાયતી પાકોમાં જે નુકસાન થયું છે એ નુકસાનનું જાત નિરીક્ષણ કરવા અને એના ખેડૂતોને મળવા માટે અમે રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લઈ છે. અગાઉ મેં માંડવી તાલુકો, નખત્રાણા તાલુકામાં પણ જઈ ખેડૂતો સાથે ચર્ચા કરી, નુકસાનીની વિગતો જાણી અને બગીચાઓની મુલાકાત લીધી છે
અને અત્યારે હું અહીંયા ભૂતપુર ખાતે જે ખારેકના વૃક્ષો છે એને જે નુકસાની બિપોરજોય વાવાઝોડામાં થઈ છે એ જોવા માટે અત્યારે આવ્યો છું. એટલે હું આ બધું જોઈ સ્થાનિક ખેડૂતો સાથે ચર્ચા કરી, જિલ્લા કક્ષાએ જિલ્લાના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી, પદાધિકારીઓ સાથે બધાને મળી અને આખી સ્થિતિનો ચિતાર મેળવી અને માનનીય મુખ્યમંત્રીશ્રી પાસે રજૂ કરીશ. અને અમે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જેમ લક્ષ્યાંક રાખ્યો હતો કે આ વાવાઝોડામાં ઝીરો કેજ્યુઅલિટીનું જે અમે ધોરણ રાખ્યું હતું એ મુજબ આ વાવાઝોડામાં સરકારી તંત્ર, સ્થાનિક લોકો, ધાર્મિક સામાજિક સંસ્થાઓ અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠને જે રીતે વાવાઝોડાનો સામનો કર્યો છે એ જ રીતે અહીંના જે ખેડૂતો છે, પશુપાલકો છે કે માછીમારો છે, એને જે કાંઈ વાવાઝોડામાં નુકસાની થઈ હશે એમાં પૂરતી સહાય આપી અને ઝડપથી આ લોકો બેઠા થાય એવી અમે કાર્યવાહી. આપને કીધું એમ હું અત્યારે આ જોવા જઈએ છું, આ તારાજી નજરે જોઈ અને હું માનનીય મુખ્યમંત્રીશ્રી પાસે આ આખી પરિસ્થિતિનો ચિતાર આપશે અને સહાય બાબતનો નિર્ણય તો આખરે તો માનનીય મુખ્યમંત્રી જ કરી શકે, પણ આ બધી પરિસ્થિતિનો હું એને અહેવાલ આપી અને અહીંના ખેડૂતોને સારી રીતે સહાય મળી શકે. આજે સવારથી મેં નખત્રાણા તાલુકાના ક્યુગમ દેસલ પર, પછી માંડવી તાલુકાના ગઢશીસા અને ત્રીજું અહીં આ ભૂતપુર ખાતે હું આવ્યો છું અને હજી એક જગ્યાએ અંજાર તાલુકામાં ખેડોઈ ખાતે જવાનો છું. ત્યારબાદ જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરીમાં જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, મારા ખાતા ત્રણેય ખાતાના બાગાયતી ખાતાના નિયામકશ્રી, પશુપાલન ખાતાના નિયામકશ્રી અને મત્સ્યોદ્યોગ ખાતાના નિયામકશ્રી આ બધાની એક સંયુક્ત મિટિંગ કરી અને અમે પ્રશ્નોની ચર્ચા વિચારણા, પરિસ્થિતિની સમીક્ષા અને આમાં સરકાર કઈ રીતે મદદરૂપ થઈ શકે આ બધી અમે ચર્ચા વિચારણા કરી. કાનૂન એન્ડ ક્રાઇમ મેગેઝિનને 20 વર્ષ પૂર્ણ થયા અને 21 વર્ષમાં પ્રવેશ કર્યું તે પ્રસંગે હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક શ્રી ગ્રામ રક્ષક દળ પૂર્વ કચ્છ. અભ્યાસ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો, પરિવાર અને સમાજનું નામ રોશન કરો તેવી શુભકામના. કોંગ્રેચ્યુલેશન્સ નિશાંત આશિત ધોળકિયા. ધોરણ 12 સાયન્સમાં 83%, ગુજકેટ 120-110, 94.15% રેન્ક. શુભેચ્છક દાદા સ્વર્ગસ્થ તસ્મીનભાઈ ધોળકિયા પરિવાર, નાના સ્વર્ગસ્થ ભદ્રેશભાઈ કે ભટ્ટ પરિવાર, અમદાવાદ. સ્ટીલના વાસણોની અલગ અલગ આઈટમો લેવા માટે એક વખત અવશ્ય પધારો રાજુલ સ્ટીલ સેન્ટર. અમારે ત્યાંથી ઘર વપરાશના તમામ પ્રકારના સ્ટીલના ટોટલ કિચનવેર લેવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. આપના શુભ લગ્ન પ્રસંગ માટે મીનાકારી આઈટમ સર્વે પ્રકારની હોલસેલ ભાવે મળશે. હોલસેલ અને રિટેલ ડીલર, મિક્સર, પ્રેશર કુકર, બ્રાસ અને કોપર આઈટમ મળશે. એડ્રેસ નોંધી લેશો, 137 કાલવાદેવી રોડ, ભુલેશ્વર સુરતી હોટલની સામે, મુંબઈ, 400002. ફોન નંબર નોંધી લેશો, 02-6674-7425. પ્રોપ્રાઇટર જગદીશભાઈ પટેલ.